જે છે ઘણા બધા કે ઘણી બધી કેસો જે છે રોજ પોઝિટિવ આવે છે, એટલે કેસ પોઝિટિવિટી રેટમાં પણ છે એ વધારો થયો છે. પણ આ વખતે એક જોવા મળી છે કે જે દાખલ થવા પડે છે એવા દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે, એટલે મોટાભાગના કેસો જે છે હાલ જામનગર જિલ્લામાં 400 જેટલા કેસો હોમ આઇસોલેશનમાં છે. હોમ આઇસોલેશનમાં દર્દીઓ જે છે એ લોકોએ શું ધ્યાન રાખવું એના માટે એક આરોગ્ય તંત્ર તરફથી સૂચના પણ આપવામાં આવે છે. પણ ખાસ હોમ આઇસોલેશનમાં જે દર્દીઓ હોય એ લોકોએ પોતાને શ્વાસની તકલીફ પડે છે કે નહીં, કે તાવ જો 2-3 દિવસ સુધી ઉતરે નહીં, અથવા અત્યંત વધારે થાક લાગે એવી કાંઈ બી તકલીફ થાય, અથવા કોઈ સગર્ભા સ્ત્રી હોય કે કોમોર્બિડ કન્ડિશન જેમ કે ડાયાબિટીસ હોય કે વજન બહુ વધારે હોય, એવા દર્દીઓ જે છે કાંઈ બી તકલીફ જણાય કે શ્વાસ ચડે, અત્યંત થાક લાગે, તાવ વધારે રહે, ઉલટી થાય, તો તાત્કાલિક કોઈ બી આરોગ્યકર્મી અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. ને એવા દર્દીઓ જે છે એને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવે છે અને સારવાર આપવામાં આવે છે. હોમ આઇસોલેશન જે દર્દી જ્યારે કોવિડ પોઝિટિવ ડિટેક્ટ થાય એ વખતે એક કિટ એમને આપવામાં આવે છે, જેમાં એન્ટીબાયોટિકની ટેબ્લેટ છે અને બી કોમ્પ્લેક્સ અને ઇમ્યુનિટી વધે એ ટાઈપની દવાઓ છે. એ ટાઈપની દવાઓ ડૉક્ટરના સલાહ પ્રમાણે લેવી જોઈએ. ને કોર્પોરેશન તરફથી અથવા જિલ્લા પંચાયત તરફથી જે બી આરોગ્યકર્મી ફોન કરે અથવા તબિયત વિશે પૂછે તો એને પૂરેપૂરો સહયોગ પણ આપવો જોઈએ ને સાચી માહિતી આપવી જોઈએ. કોઈને તાવ વધારે હોય તો છુપાવવું ના જોઈએ કે ભાઈ ના ભાઈ મને સારું છે. હોસ્પિટલમાં દાખલ થવાથી બેવું નહીં, જરૂર પડે તો આપણે હોસ્પિટલમાં વહેલા દાખલ થઈએ તો સારવાર વહેલી ચાલુ થાય ને તબિયતમાં સુધારો પણ વહેલી થાય. થેન્ક યુ.